તો વડોદરામાં ચાંદીપુરમ વાયરસનો પગપેસારો જોવા મળ્યો છે. ચાંદીપુરમ વાયરસથી 5 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકીના મોતનો વડોદરાનો આ પહેલો કિસ્સો છે. ભાયલીમાં રહેતી હતી આ બાળકી જેનું મોત થયું છે. ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પુણેની લેબનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ સતર્ક થયું છે. સેન્ડફ્લાય નામની માખીથી આ રોગ ફેલાય છે અને દાહોદના 4 શંકાસ્પદ કેસ પણ નોંધાઈ ચુક્યા છે. સમાચાર આપને જણાવી દઈએ, વડોદરાથી છે ચાંદીપુરમ વાયરસનો પગ પેસારો જોવા મળ્યો છે. આ વાયરસથી 5 વર્ષની બાળકીનું મોત થયું છે અને બાળકીના મોતનો વડોદરાનો આ પહેલો કિસ્સો છે. ભાયલીમાં આ રહેતી હતી બાળકી જેનું મોત થયું છે. ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને પુણેની લેબનો રિપોર્ટ પોઝિટિવ આવતા સતર્ક થઈ ચુક્યા છે. સેન્ડફ્લાય નામની માખીથી આ રોગ ફેલાય છે અને દાહોદમાં 4 શંકાસ્પદ કેસ પણ તેના નોંધાઈ ચુક્યા છે. સમાચાર વડોદરાથી બાળકીના મોતનો વડોદરાનો પહેલો કિસ્સો. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા કૃણાલ શર્મા, ફોન લાઈન પર જોડાયા છે. કૃણાલ, આ પહેલો કિસ્સો છે વડોદરાનો જેમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. ચાંદીપુરમ વાયરસનો પગ પેસારો, હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી? જે બિલકુલ, જે વડોદરાના ભાયલી ખાતે જે 5 વર્ષની બાળકીનું ચાંદીપુરમથી મોત થયું છે, ત્યારબાદ જે જિલ્લા આરોગ્ય વિભાગ છે તે સફાળા જાગ્યું છે અને હાલ ભાયલી સહિતના આસપાસમાં જે આ ખાસ પ્રકારની જે મધમાખીઓ છે જે રેતાળ વિસ્તારોમાં જોવા મળે છે, તેવી મધમાખીઓ ક્યાં ઉત્પન્ન થઈ છે, ક્યાં તેનો ઉપદ્રવ છે તેની હાલ જે આરોગ્ય વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે. અને મહત્વની વાત એ છે કે ચાંદીપુરમની હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી. જો આ રોગ વિકરાળ રૂપ ધારણ કરે તો ઘણા બધાના જીવ જાય તેવા છે. તેથી હાલ જિલ્લા આરોગ્ય વિભાગ જે હરકતમાં છે, હાલ સર્વે કરી રહ્યું છે કે કેટલા વિસ્તારોમાં આવી માખીઓ મળી શકે છે. ચોક્કસ કૃણા, સેન્ડફ્લાય માખીથી આ રોગ ફેલાય છે અને દાહોદમાં પણ 4 શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે. હવે લેબના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, ક્યારે આવશે અને તેનાથી ચેતવા માટે હવે કયા પ્રકારના પગલા લેવા જોઈએ તેવું કઈ ડોક્ટરે વાત કરી છે આગળ? જી, વડોદરાના જિલ્લા આરોગ્ય વિભાગના જે અધિકારી છે ડોક્ટર ઉદય, તેમના જણાવ્યા મુજબ જે વડોદરાની જે ટીમ છે તે હાલથી યુનાની લેબમાં જેટલા પણ સામાન્ય તાવના દર્દીઓ છે તેમના જે ખાસ લક્ષણો દેખાય તેની પાસેથી રિપોર્ટ હાલ વડોદરાના જે અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલો છે ત્યાંથી લઈ રહી છે અને તેના રિપોર્ટ બાદ જ કેટલા લોકોને આની અસર છે કે લક્ષણો છે તેની માહિતી મળી શકશે. આભાર કૃણાલ સમગ્ર માહિતી આપવા બદલ. તો ચાંદીપુરમ વાયરસથી 5 વર્ષની બાળકીનું મોત થઈ ચૂક્યું છે. બાળકીના મોતનો વડોદરાનો પહેલો કિસ્સો છે. જોકે હવે અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને સાથે જ રિપોર્ટ્સ આગળ લેબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. સેન્ડફ્લાય નામની માખીથી આ રોગ ફેલાય છે અને દાહોદમાં 4 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે.